બીજું ચેપ્ટર ત્રિકોણ મિતિ નેક્સ્ટ ટોપિક માટે મેં તમને આ બધા સૂત્રો આપેલા છે સાઇનઆલ્ફા પ્લસ બીટા સાયન આલ્ફા માઇનસ બીઠા એવા કોસના ટેનના પછી આ છે બીજા આ બધા છે પછી આ ટુ થીટા અને થ્રી થીટાના સૂત્રો ત્રિકોણ એ માટેના સૂત્રો એ બધા તમારે તૈયાર કરવાના છે એ ઉપરાંત એક બીજો ટોપિક છે જે જાણવો જરૂરી છે સમજવો જરૂરી છે એ સમજીએ પછી સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના દાખલા આપણે ચાલુ કરીએ थोड़क दसमा धोरण साथ रिलेटेड दसमा धोरण में तमने दसमा मेथ्स सर कहता था कि साइन नेव माइनस थीटा कोस नेटा टेन नेव माइनस थीटा बधु पूछता था तो तब जवाब आपता था साइन नेव माइनस थीटा तो कोस थीटा कोस नेटा तो साइन थीटा टेन नेव माइनस थीटा कोट थीटा कोट नेव माइनस थीटा तो टेन थीटा સેક નેવ માઇનસ થીટા કોસેક થીટા કોસેક નેવ માઇનસ થીટા સેક થીટા બરાબર તો આવું તમે જે કહેતા હતા ને સાઈન નેવ માઇનસ થીટા બરાબર કોસ થીટા એકદમ પરફેક્ટ હતું પણ આ આટલું નાનકડું નથી આ ટોપિક થોડોક વિશાળ છે તે પૂરેપૂરો વિશાળ ટોપિક આપણે અત્યારે સમજીએ સાઈન નેવ માઇનસ થીટા પહેલી વાત આપણે હવે નેવને નેવના બદલે પાય બાય ટુ કહેવા માંડ્યા છીએ તો ખરેખર વાત એવી છે કે પાય બાય ટુ ના લીધે આગળનું વિધેય બદલાય છે અને પછી અહીંયા જે હોય એ વધે છે બરાબર તો યાદ રાખજો પાયબાય ટુ ના લીધે આગળનું વિધેય બદલાય પછી એ ગમે તેટલા બાય ટુ હોય એક બાય ટુ જ નહીં એક ત્રણ પાંચ સાત નવ એવા અયુગમાં બાય ટુ કારણ કે યુગમાં બાય ટુ એ ખરેખર બાય ટુ જ નથી આઠ પાય બાય ટુ હોય તે તો બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા ચાર આઠ એટલે એ તો ચાર પાઇ છે એ બાય ટુ છે જ નહીં સો પાઈ બાય ટુ હોય તો બે ગુણ્યા પચાસ એટલે એ તો પચાસ પાય છે પાઈ બાય ટુ નથી એટલે યુગ્મ પાઈ બાય ટુ નહીં આપણે વાત કરીએ છીએ અયુગ્મ પાઈ બાય ટુની એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ એવા ગમે તેટલા અયુગ્મ પાઈ બાય ટુ તો એ અયુગ્મ પાઈ બાય ટુથી આગળનું વિધેય બદલાય છે સમજ્યા અને પછી અહીંયા તો નેવ માઇનસ એટલે પહેલું જ ચરણ આવે નેવમાંથી કોઈ ખૂણો બાદ કરીએ તો આપણું એકમ વર્તુળ

નેવમાં કંઈક બાદ કરીએ તો પહેલાં ચરણમાં આવીએ પહેલાં ચરણમાં બધા વિધેયે ધન હોય તો હવે આ ઓરિજિનલ ટોપિક આપણે થોડોક વિશાળ સમજવાનો છે એ સમજવા માટે પહેલાં અહીંયા જોઈ લઈએ જો ઝીરોથી અહીંયા જઈએ તો એકવાર નેવ નેવ એટલે પાય બાય ટુ અહીંયા બીજી વાર નેવું એટલે બે પાઇ બાય ટુ બે પાય બાય ટુ એમાં ટુ કટ થઈને પાય થઈ જાય અહીંયા ત્રીજી વાર નેવું એટલે ત્રણ પાય બાય ટુ અહીંયા ચોથી વાર નેવું એટલે ચાર પાય બાય ટુ પાછા હજી અહીંયા આગળ વધીએ તો ઝીરોથી એકવાર નેવું બે વાર નેવું ત્રણ વાર નેવું ચાર વાર નેવું પછી હજી આગળ જઈએ તો પાંચ વાર નેવું પાંચ વાર નેવું એટલે આ જગ્યાએ આવે પાંચ પાઈ બાય ટુ પછી અહીંયા છ વાર નહીં અહીંયા સાત વાર નેવું એટલે સાત પાઈ બાય ટુ પછી આઠ વાર નવ વાર એટલે નવ પાયબાય ટુ દસ ને અગિયાર બાર ને તેર પાયબાય ટુ પછી અહીંયા ચૌદને પંદર પાયબાય ટુ સોળને સત્તર પાયબાય ટુ અઢાર ને ઓગણીસ પાઈ બાય ટુ એવી રીતે વીસને એકવીસ પાયબાય ટુ એટલે આ ઉપરની અને નીચેની જે જગ્યા છે ને એ પાય બાય ટુની જગ્યા કહેવાય કોની પાય બાય ટુની ઉપર પાય બાય ટુ નીચે પાય બાય ટુ ઉપર ચારના ઘડિયા કરતાં એક વધારે બાય ટુ હોય ચાર ચારેકા ચાર વત્તા એક પાંચ ચાર ગુણ્યા બે આઠને એક નવ ચાર ગુણ્યા ત્રણ બાર ને એક તેર ચાર ગુણ્યા ચાર સોળ ને એક સત્તર તો બસ યાદ રાખજો ઉપર ચારના ઘડિયા કરતાં એક વધારે પાય બાય ટુ હોય નીચે ચારના ઘડિયા કરતાં એક ઓછો ચારેકા ચાર માઇનસ એક ત્રણ ચાર ગુણ્યા બે આઠ માઇનસ એક સાત ચાર ગુણ્યા ત્રણ બાર માઇનસ એક અગિયાર ચાર ગુણ્યા ચાર સોળ માઇનસ એક પંદર ચાર ગુણ્યા પાંચ વીસ માઇનસ એક ઓગણીસ નીચે ચારના ઘડિયા કરતાં એક ઓછો પાય બાય હોય ઉપર ચારના ઘડિયા કરતાં એક વધારે નીચે ચારના ઘડિયા કરતાં એક ઓછો આ જગ્યાએ જે ખૂણો હોય એમાં કંઈક ઉમેરીએ તો આગળ જવાનું બીજું ચરણ આવે બાદ કરીએ તો પાછળ જવાનું પહેલું ચરણ આવે આ જગ્યાએ કંઈક ઉમેરીએ તો આગળ જાઓ ચોથું ચરણ આવે આ જગ્યાએ કંઈક બાદ કરો તો ત્રીજું ચરણ આવે ઓકે અને પેલું ઓલ એસ ટી સી એ પણ યાદ છે ને બહુ રિપીટ કર્યું આપણે ઓલ એટલે પહેલાં ચરણમાં બધું ધન એસ એટલે બીજા ચરણમાં સાઈન અને એનો વ્યસ્ત કોસેક ધન ટી એટલે ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન સી એટલે ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન આ એક વાત ઉપર બધા બાય ટુ આવે ચારના ઘડિયા કરતાં એક વધારે નીચે બધા બાય ટુ આવે ચારના ઘડિયા કરતાં એક ઓછા ઓકે અને કયા ચરણમાં કોણ ધન થાય કોણ ઋણ થાય એ વાત કરી તો હવે આ અગત્યના ટોપિક ઉપર આવીએ સાઈન નેવું માઇનસ થીટા કોસ થીટા અને કોસ નેવું માઇનસ થીટા સાઇન થીટા આટલું જ નથી આ નેવું એટલે પાઈ બાય ટુ તો વાત એવી છે કે ગમે તેટલા બાય ટુ હોય પાય બાય ટુ થી આગળનું વિધેય બદલાય ઓકે દાખલા તરીકે બે ટુકડામાં આપણે શીખીશું પહેલો ટુકડો ખાલી વિધેય બદલાય એ જોઈએ બીજા ટુકડામાં જે જવાબ લખ્યો એ ધન રાખવાનો છે કે ઋણ એ જોઈશું અહીંયા તો પહેલું ચરણ આવે નેવું માઇનસ એટલે પહેલામાં તો બધું ધન જ હોય ચલો પ્લસ માઇનસ પછી વાત કરીએ તો ખરેખર વાત એવી છે કે સાઈન સત્તર પાય બાય ટુ પ્લસ એ આવું હોય ને સાઈન સત્તર પાય બાય ટુ પ્લસ એ તો સત્તર પાય બાય ટુ ગમે તેટલા પાય બાય ટુ છે ને તો પાય બાય ટુથી આગળનું વિધેય બદલાઈ જાય સત્તર પાય બાય ટુના લીધે સાઈનના થઈ જાય કોસ અને આ એ વધે બસ સાઈન સત્તર પાય બાય ટુ પ્લસ એ તો સત્તર પાય બાય ટુથી આગળનું વિધેય બદલાય અને આ એ વધે ઓકે દાખલા તરીકે કોસ એકસો એક પાય બાય ટુ પ્લસ બી તો એકસો એક ટુ ના લીધે કોસ નું થઈ જાય સાઈન અને આ બી આવી રીતે આગળનું વિધેય બદલાય અને પછી એ જેટલા હોય એટલા એ પાય બાય ટુ અદ્રશ્ય થઈ જાય અને એના પછી જે હોય ને એ વધે વિધે બદલાય એટલે કઈ રીતે ત્રણ જોડીયો છે સાઈન અને કોસ એ બે અંદર અંદર બદલાય ટેન અને કોટ એ બે અંદર અંદર બદલાય સેક અને કોસેક એ બે અંદર અંદર બદલાય બરાબર સાઈન કોસ ટેન કોટ અને સેક કોસેક બસ આ જોડીમાં જ બદલાય પાય બાય ટુથી ગમે તેટલા પાય બાય ટુ હોય અયુગમાં સાઈન હોય તો કોસ થઈ જાય કોસ હોય તો સાઈન થઈ જાય ટેન હોય તો કોટ કોટ હોય તો ટેન સેક હોય કોસેક થઈ જાય કોશેક હોય તો સેક થઈ જાય સાઈનમાંથી કોટ ના થાય ટેનમાંથી સેક ના થાય આ ત્રણ જોડીમાં જ બદલાય એટલે ગમે તેટલા પાય બાય ટુના લીધે આગળનો વિધેય બદલાઈ જાય અને એ પાઈ બાય ટુ અદ્રશ્ય થઈ જાય અને પછી જે હોય એ વધે દાખલા તરીકે ટેન એકવીસ પાઈ બાય ટુ માઇનસ પાઈ બાય ફોર આવું હોય વચ્ચે સરવાળો છે કે બાદ બાકી એનાથી કોઈ અત્યારે મતલબ નથી એકવીસ પાઈ બાય ટુ તો પાઈ બાય ટુના લીધે ટેન થઈ જશે કોટ અને વધે આ પાઈ બાય ફોર બરાબર એકવીસ પાઈ બાય ટુથી ટેનનું કોટ પાઈ બાય ફોર એકવીસ પાય બાય ટુ અદ્રશ્ય કોટ બસ્સો એક बाय બાય ટુ પ્લસ એક્સ તો બસ્સો એક પાય બાય ટુના લીધે કોટના થઈ જાય ટેન એક્સ બસ્સો એક પાય બાય ટુથી કોટના ટેન અને આ વધે એક્સ બસ્સો એક પાય બાય ટુ અદ્રશ્ય યાદ રાખજો ગમે તેટલા પાય બાય ટુ હોય એનાથી આગળનું વિધેય બદલાય અને પાય બાય ટુ અદ્રશ્ય થઈ જાય અને એના પછી જે હોય એ વધે ખાલી સેક સાત પાય બાય ટુ માઇનસ થીટા સેક સાત પાય બાય ટુ માઇનસ થીટા તો સાત પાય બાય ટુ ના લીધે સેકનું થઈ જાય કોશેક અને આ થીટા ઓકે અને છેલ્લું એક ઉદાહરણ કોસેક પંદર પાય બાય ટુ માઇનસ પાય બાય સેવન ધારો કે ચલો તો પંદર પાઈ બાય ટુના લીધે કોશેકનું થઈ જાય સેક પાઈ બાય સેવન ઓકે છ વિધેનું મેં એક એક ઉદાહરણ ખાલી લીધું આ પચાસ ટકા થયું બીજું હજી સમજીએ છીએ ગમે તેટલા પાઈ બાય ટુ હોય પાઈ બાય ટુથી આ આગળવાળું વિધેય બદલાય કેવી રીતે આ જોડીઓમાં સાઈન હોય તો કોસ થઈ જાય કોસ હોય તો સાઈન ટેન હોય તો કોટ થઈ જાય કોટ હોય તો ટેન સેક હોય તો કોસેક થઈ જાય કોસેક હોય તો સેક ઓકે તે પ્રમાણે આ બદલાય પછી એ ગમે તેટલા પાઈ બાય ટુ હોય એ અદ્રશ્ય થઈ જાય અને એના પછી પ્લસ કે માઇનસ જે લખ્યું હોય ને એ જ બચે ખાલી ઓકે પણ આ જે જવાબ આવ્યો એ જવાબને પ્લસ રાખવો કે માઇનસ એ આપણે જોવું પડે કેવી રીતે તો સત્તર બાય ટુ આપણે એકમ વર્તુળમાં જુઓ સત્તર પાય બાય ટુ એટલે સત્તર પાય બાય ટુ ચારના ઘડિયા સોળ કરતાં એક વધારે હોય એટલે સત્તર પાય બાય ટુ ઉપર આવે બરાબર સત્તર પાઈ બાય ટુ ઉપર એમાં પ્લસ કંઈક કરીએ તો જો અહીંયા નાનકડું એક એકમ વર્તુળ દોરી દઉં સત્તર પાયબાય ટુ ઉપર આવે એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજામાં સાઈન ધન તો જવાબ જવાબધન જવાબવાળું વિધિ નહીં જોવાનું પ્રશ્નવાળું જો સત્તર પાયબાય ટુ પ્લસ એ સત્તર પાયબાય ટુ ઉપર આવે એમાં કંઈક ઉમેરીએ તો બીજું ચરણ બીજામાં કોસ ઋણ હોય જવાબવાળું નથી જોવાનું આપણે સવાલવાળું જોવાનું છે તો સવાલમાં સાઈન છે સાઈન ધન આવે આ આ ચરણ પ્રમાણે તો જવાબ ધન સમજ્યા સત્તર પાયબાય ટુ ઉપર એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજામાં સાઈન ધન એટલે જવાબ ધન એકસો એક પાયબાયટુ આપણ ચાર ચારના ઘડિયા કરતા એક વધારે છે ચારના ઘડિયામાં સો આવે વધતા એકસો એક પાયબાયટુ ઉપર જ આવે એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજા ચરણમાં કોસ ઋણ એટલે જવાબ ઋણ આ પ્રમાણે જવાબ ધન રાખવો કે ઋણ એ નક્કી કરવાનું વચ્ચે પ્લસ હોય તો ધન ને માઇનસ હોય તો ઋણ એવું બધું નથી પ્લસ હોય તો એ ઋણ આવ્યો પ્લસમાં પ્લસ આવ્યો એટલે જવાબ પ્લસ કે માઇનસ કેવી રીતે નક્કી કરવાનું આ પાયબાય ટુ ક્યાં છે સત્તર અને એકસો એક બંને પાયબાય ટુ ઉપર આવે એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજામાં આ સાઈન ધન એટલે જવાબ ધન કોસ ઋણ એટલે જવાબ ઋણ જવાબવાળું વિધેય નથી જોવાનું પ્રશ્નવાળું વિધેય જોવાનું પ્રશ્નવાળું વિધેય આ બીજા ચરણમાં ઓલ એસ્ટ ઇસી પ્રમાણે આ ધન છે અને આ બીજા ચરણમાં ઋણ છે નેક્સ્ટ એકવીસ પાયબાય ટુ તો એકવીસ પાયબાય ટુ ચારના ઘડિયા કરતાં એક વધારે છે તો એકવીસ પાયબાય ટુ ચારના ઘડિયા કરતાં એક વધારે એટલે ઉપર આવશે ચારના ઘડિયામાં વીસ આવે વધતા એક એમાં કંઈક બાદ કરીએ તો પહેલું ચરણ ને પહેલાં ચરણમાં તો બધા વિધેયન ઓલ ઓલ એસટીસી પ્રમાણે બસો એક ચારના ઘડિયા કરતાં એક વધારે એ ઉપર એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ અને બીજા ચરણમાં કોટ ઋણ એટલે જવાબ ઋણ ઓકે સાત પાય બાય ટુ ચારના ઘડિયા કરતાં એક ઓછો ચાર ગુણ્યા બે આઠ એના કરતાં એક ઓછો છે એટલે આ નીચે આવશે સાત પાયબાય ટુ એમાં માઇનસ કંઈક કરીએ અહીંયા પ્લસ કરીએ તો ચોથું ચરણ થાય માઇનસ કરીએ તો ત્રીજું ચરણ થાય તો આ ત્રીજું ચરણ આવ્યું ત્રીજા ચરણમાં શેક ઋણ હોય એટલે આનો જવાબ ઋણ થશે બરાબર અને છેલ્લે પંદર પાયબાયટું એ પણ ચારના ઘડિયામાં સોળ આવે એના કરતાં એક ઓછો છે ચારના ઘડિયા કરતાં એક ઓછો એટલે નીચે આવશે એમાં કંઈક બાદ કરીએ તો ત્રીજું ચરણ તો આ એ ત્રીજું ચરણ છે તો ત્રીજા ચરણમાં કોશેક ઋણ તો એનો જવાબ ઋણ ચલો અહીંયા પ્લસ કરી દઉં ખાલી ખાલી આપણને ચોથા ચરણનો એક અનુભવ થાય એટલે પંદર પાઈ બાય ટુ નીચે એમાં પ્લસ કંઈક કરીએ તો ચોથું ચરણ અને ચોથા ચરણમાં કોસેક ઋણ એટલે જવાબ ઋણ સમજી ગયા તો આ એક ટોપિક છે જે બારમા ધોરણમાં પણ અત્યંત અગત્યનો વારંવાર આપણે વાપરીશું તો સાંભળી લો એકવાર ગમે તેટલા પાઈ બાય ટુ હોય પાઈ બાય ટુથી આગળવાળું વિધે બદલાય આ જોડી પ્રમાણે પાય બાય આગળ વાળું વિધિ બદલાય અને પાય બાય ટુ પછી પ્લસ કે માઇનસ જે હોય એ વધે પ્લસ કે માઇનસ જે હોય એ વધે એટલું કર્યા પછી જોવાનું કે આ જે પાય બાય ટુ છે એ એકમ વર્તુળમાં ઉપર આવે છે કે નીચે બરોબર એ પાય બાય ટુ જો ઉપર આવતા હોય તો પછી પ્લસ કંઈક હોય તો બીજું ચરણ થાય અને માઇનસ કંઈક હોય તો પહેલું ચરણ થાય પાય બાય ટુ નીચે આવતા હોય એમાં પ્લસ કંઈક હોય તો ચોથું ચરણ થાય અને માઇનસ કંઈક હોય તો ત્રીજું ચરણ થાય તે મુજબ આ જે પ્રશ્નનો ખૂણો છે એનું ચરણ નક્કી કરવાનું ચરણ નક્કી કર્યા પછી એ ચરણમાં પ્રશ્નવાળું વિધે જોવાનું ઓલ એસ સી નિયમ પ્રમાણે જે ચરણ આવ્યું એ ચરણમાં પ્રશ્નવાળું વિધે ધન તો જવાબ ધન પ્રશ્નવાળું વિધે ઋણ તો જવાબ ઋણ આવો એક આ ટોપિક છે અને એવો જ ટૉપિક છે બીજો આ પાયબાય ટુનો હતો ને એવો જ પાઈનો તો પાય માટે એ સમજીએ જો જીરો પાય એટલે એકસો એંસી તો આ પાય બાય ટુની જેમ જ યાદ રાખજો ઝીરોથી સીધો જ આમ કૂદકો મારું એટલે અહીંયા એકસો એંસી આવે આ નેવું વત્તા નેવું બે વાર નેવું એટલે એકસો એંસી તો ઝીરોથી સીધો જ અહીંયા કૂદકો મારીએ તો એકસો એંસી એટલે પાય બીજો એવો ને એવો જ કૂદકો મારીએ તો બીજા એકસો એંસી એટલે બે પાઈ ત્રીજો કૂદકો મારીએ તો અહીંયા આવે ત્રણ પાઈ હજી કૂદકો મારું તો અહીંયા આવે ચાર પાય હજી આગળ જઈએ તો અહીંયા પાંચ પાય અહીંયા છ પાઈ અહીંયા સાત પાય અહીંયા આઠ પાય અહીંયા નવ પાય અહીંયા દસ પાય એવી રીતે ઓકે એટલે જેમાં ઉપરવાળી અને નીચેવાળી જગ્યા પાયબાઈ ટોની છે એમ ડાબી બાજુની અને જમણી બાજુની જગ્યા પાયની છે કોની પાયની ડાબી બાજુની જગ્યા અને જમણી બાજુની જગ્યા પાયની છે અને એમાં બહુ સરળ છે ડાબી બાજુ બધા અયુગ્મ પાય એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર એવા અને જમણી બાજુ બધા યુગ્મ પાય બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ એવા આ બાજુ બધા અયુગ્મ પાય અને આ બાજુ બધા યુગ્મ પાય ઓકે પછી એમાં પણ અહીંયા ઊભા હોઈએ પ્લસ કંઈક કરીએ તો પહેલું ચરણ માઇનસ કરીએ તો ચોથું ચરણ અહીંયા ઊભા હોઈએ પ્લસ કંઈક કરીએ તો ત્રીજું ચરણ માઇનસ કંઈક કરીએ તો બીજું ચરણ ઓલ એસ ટી સી તો એના એ જ છે તો હવે એમાં પણ એક્ઝેક્ટ આના જેવો ટોપિક છે પણ પાઈ બાય ટુ એક પાઈ હોય ને એમાં પાઈ બાય ટુ કેટલા હોય બે એક પાયમાં બે પાય ટુ ભેગા થાય એટલે એક પાઈ બને ને એટલે એક પાછું કોસ નું એવું વિચારીએ ને તો એના લીધે પરિણામે પાય થી વિધે બદલાઈ પાછું એનું એ થઈ જાય બે પાઈ બાય ટુ પહેલાથી સાઈન નું કોસ થાય બીજાથી પાછું કોસ નું સાઈન એટલે પરિણામે પાય થી વિધે એનું એ જ રહે એવું કહેવાય યાદ રાખજો જેમ અહીંયા π/2 થી વિધેય બદલાય એવી રીતે π થી ના બદલાય બરોબર બાકી બધું આને જેવું જ દાખલા તરીકે sin 10π + a આવું હોય તો 10π થી sin ના બદલાય a 10π થી sin ના બદલાય cos 170π + b આવું હોય તો 170π થી cos ના બદલાય b પેલું જેમ અ ગમે તેટલા પાઈ હોય આમાં તો યુગ્મ કે અયુગ્મ ગમે તેમ પાઈ બાય ટુમાં યુગ્મ પાઈ બાય ટુ ના હોય દસ પાઈ બાય ટુ હોય તો બે ગુણ્યા પાંચ એ તો પાંચ પાઈ થઈ જાય એટલે પાઈ બાય ટુ અયુગ્મ જ હોવા જોઈએ પણ પાઈ પાય યુગ્મ હોય કે અયુગ્મ થી વિધેય ના બદલાય છતાં પાય અદ્રશ્ય થઈ જાય અને એને પછી જે હોય વધે ટેન સો પાય માઇનસ થીટા તો સો પાયથી ટેન ના બદલાય અને આ થીટા આટલું સિમ્પલ ગમે તેટલા પાય હોય પાયથી વિધેય ના બદલાય અને પ્લસ કે માઇનસ જે હોય વધે કોટ સત્તર પાઈ પ્લસ પાય બાય ફોર તો સત્તર પાયથી કોટ ના બદલાય પાઈ બાય ફોર સેક બસ્સો પાઈ માઇનસ પાઈ બાય સેવન તો બસ્સો પાયથી સેક ના બદલાય પાઈ બાય સેવન અને છેલ્લે કોશેક એકસો ઓગણપચાસ પાય પ્લસ પાય બાય નાઇન ધારો કે તો એકસો ઓગણપચાસ પાયથી કોશેક ના બદલાય પાય બાય નાઇન સમજ્યા આમાંય પ્લસ માઇનસ જોવાનું છે હવે વાત કરીએ પણ પહેલી વાત આ યુગ્મ કે અયુગ્મ ગમે તેટલા પાય હોય પાયથી આ વિધેય ના બદલાય ગમે તેટલા પાય હોય પાયથી વિધેય ના બદલાય અને પ્લસ કે માઇનસ જે હોય આ પાછળ એ વધે એબીસીડી હોય એક્સ વાય ઝેડ હોય થીટા હોય બીટા ગેમા હોય પાઈ બાય ફોર પાઈ બાય સેવન પાઈ બાય નાઇન એવું હોય જે હોય વધે થી વિધેય ના બદલાય અને આ પછી જે હોય એ વધે અને આમાં પણ જોવાનું દસ પાઈ તો આપણે વાત કરીને એકમ વર્તુળમાં અહીંયા હું નાનકડું એકમ વર્તુળ નજીક લઈ લઉં યુગ્મ પાઈ બધા જમણી બાજુ હોય અને અયુગ્મ પાઈ બધા ડાબી બાજુ હોય આ દસ પાય જમણી બાજુ એમાં પ્લસ કંઈક કરીએ તો પહેલું ચરણ પહેલાંમાં બધું ધન એકસો સત્તર પાય ડાબી બાજુ અયુગ્મ છે એમાં પ્લસ કંઈક કરું તો ત્રીજું ચરણ ત્રીજામાં કોસ ઋણ ઓલ એસ ટી પ્રમાણે ત્રીજામાં કોષ ઋણ એટલે આનો જવાબ ઋણ સો પાઇ જમણી બાજુ યુગ્મ એમાં માઇનસ કંઈક કરીએ જમણી બાજુ માઇનસ કંઈક કરીએ તો ચોથું ચરણ ચોથામાં ટેન ઋણ એટલે જવાબ ઋણ સત્તર પાય ડાબી બાજુ અયુગમાં છે એમાં પ્લસ કંઈક કરીએ તો ત્રીજું ચરણ ત્રીજામાં ઓલ એસ ટી સી પ્રમાણે ઓલ એસ ટી ટી એટલે ટેન અને કોટ ત્રીજામાં કોટ ધન તો જવાબ ધન પછી આ કોટ પાયબાય ફરતા આવડે છે એક આવો જવાબ જ થાય બીજું કંઈ આવડે એવું નથી સત્તર પાય ડાબી બાજુ એમાં પ્લસ કંઈક કરીએ તો ત્રીજું ચરણ ત્રીજામાં કોટ ધન બસ્સો પાય જમણી બાજુ એમાં માઇનસ કંઈક કરીએ જમણી બાજુ માઇનસ કંઈક કરીએ તો ચોથું ચરણ ચોથામાં સેક ધન ઓલ એસ ટી સી સી એટલે કોસ અને એનું વ્યસ્ત શેક ધન અને એકસો ઓગણપચાસ પાય એકસો ઓગણપચાસ પાય ડાબી બાજુ એમાં પ્લસ કંઈક કરીએ તો ત્રીજું ચરણ ત્રીજામાં કોશેક ઋણ એટલે જવાબ ઋણ થાય બીજું ચરણ એકવાર ના આવ્યું ને ચાલો અહીંયા હું માઇનસ કરી દઉં તો બીજું ચરણ થાય એકસો ઓગણપચાસ પાય ડાબી બાજુ એમાં માઇનસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજામાં કોશેક ધન ઓલ એસ એટલે બીજા ચરણમાં સાઈન સાઈનનું વ્યસ્ત કોશેક ધન જવાબ ધન ઓકે તો આ ટોપિક છે જે અગિયારમામાં અને બારમામાં અત્યંત જરૂરી છે આવા આ ચેપ્ટરના તો બધા ટોપિક અત્યંત જરૂરી છે પણ આ પણ છેલ્લી વાર ગમે તેટલા પાય બાય ટુ હોય પાય બાય થી વિધેય બદલાય પછી જે હોય એ વધે પાઇ બાય ટુ ઉપર આવે છે કે નીચે એ જોવાનું એમાં પ્લસ કે માઇનસ કરવાથી પ્રશ્નમાં કયું ચરણ થાય છે એ જોવાનું એ ચરણ મુજબ પ્રશ્ન વાળું વિધેય ધન તો જવાબ ધન પ્રશ્ન વાળું વિધેય ઋણ તો જવાબ ઋણ અને ગમે તેટલા પાય હોય પાયથી વિધેય ના બદલાય અને એના પછી જે હોય એ વધે બરાબર અને એમાં પણ આ પાય ડાબી બાજુ આવે છે કે જમણી બાજુ એ જોવાનું એમાં પ્લસ કે માઇનસ કરવાથી કયું ચરણ આવે છે એ જોવાનું એ ચરણમાં પ્રશ્નવાળું વિધે આમાં તો બદલાયું નથી પ્રશ્નવાળું વિધે ધન તો જવાબ ધન પ્રશ્નવાળું વિધેય ઋણ તો જવાબ ઋણ બાય 2 તે વિધેય બદલાય પાયથી ના બદલાય બંનેમાં ચરણ મુજબ પ્લસ માઇનસ તો જોવાના જ વિધેય બદલાય છે એમાં પ્રશ્નવાળા વિધેયનું નક્કી કરવાનું ચરણ મુજબ આ ધન હોય તો જવાબ ધન રાખવાનો જવાબવાળું વિધેય નહીં ચેક કરવાનું સત્તર પાય બાય ટુ ઉપર આવે એમાં પ્લસ કંઈક કરીએ તો બીજું ચરણ બીજામાં સાઈન ધન એટલે જવાબ ધન લખ્યો તો બીજામાં કોસ તો ઋણ હોય છે બરાબર ને એટલે આવો ટોપિક છે ત્રણ પોઈન્ટ ત્રણ સ્વાધ્યાયમાં પણ જરૂર પડશે એટલે વાપરીએ અને બાકી આખા અગિયારમાં અને બારમામાં તો વાપરીશું જ